ઓલપાડના સાર ગામના એચપી ગેસ કંપનીના ડીલર ગ્રાહકોને ગેસ સિલિન્ડરની ડિલિવરી આપી ગોદાન પર આવી રોકડ રકમનો હિસાબ કરતા હતા ત્યારે ગોદાન પાછળ ખેતરમાંથી આવેલા ત્રણ લૂંટારૂએ ડીલરને ચપ્પુ બતાવી બાનમાં લઈને માથામાં લાકડીનો ફટકો મારી ગંભીર ઇજા પહોંચાડી રોકડા 40,000ની લૂંટ ઘટનાને દિન દહાડે આપવાની ચોંકાવનારી ઘટના બની છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાણ ગામે પ્રભાત હાર્ડવેર નામે એચપી ગેસ કંપની ભરતભાઈ ગાંધી ડીલર કામ કરે છે. તેમની સાથે ભત્રીજો કેયુર ગાંધી સાયણ બજાર ચાર રસ્તા પંચાયત ભવનની બાજુમાં એજન્સીમાં કામગીરીમાં કાકાને મદદ કરવા આવ્યા. તે બુધવારે સવારથી સાયણ તથા આજુબાજુમાં ગેસમાં ગેસ સિલિન્ડરના ગ્રાહકોને ડિલિવરી આપીને બપોરના અરસામાં સાયણ શેઠપુર રોડ પર આવેલી ગોડાઉન પર પહોંચી સિલિન્ડરમાં થયેલી રોકડ રકમનો હિસાબ કર્યો. ત્યારે ગોડાઉન પાછળ આવેલા ખેતરમાંથી ત્રણ બુકાનીધારી લૂંટારો ગોડાઉનમાં ઘૂસી એક લૂંટારોએ મોરભાઈના માથા પર ચપ્પુ મૂકી તેમને બાનમાં લેવા સાથે કેવી રીતે બચાવવાની કોશિશ કરવા જતા અન્ય લૂંટારોએ પોતાની પાસે લાખે લાકડાનો ફટકો માથામાં મારી ગંભીર ઇજા પહોંચાડીને રોકડા રૂપિયા 38,000ની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. આ ઘટનાની જાણ સાયણ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી ગોદાઉનમાં બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં ફૂટેજ મેળવી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જી મારું નામ કેયુભાઈ પ્રવીણભાઈ ગાંધી છે. હું ગેસ ગોડાઉન પર બેસેલો હતો ત્યાં અચાનક 3 જણા આવી ગયા ને મારી પર હુમલો કર્યો છે ને મારા ગલ્લામાંથી 38,000-40,000 રૂપિયા જેવું હતું તે લઈ ગયા છે. એવું કેટલા લોકો હતા? 3 જણા હતા, 2 જણ અંદર આવ્યા અને 1 જણ બહાર ઉભેલા હતા. તમને કેવી રીતે હુમલો કરવામાં આવ્યો? તમારી પર સીધા આવીને ચપ્પુથી હુમલો જ કરવા લાગ્યા. સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના ઓલપાડ પોલીસ સ્ટેશનમાં સાયણ આઉટપોસ્ટની હદમાં ખેતર તથા અન્ય ઔદ્યોગિક છૂટક વિસ્તાર આવેલ છે ત્યાં ગઈકાલે સાંજના સમયે એક નાનકડી લૂંટનો બનાવ બનેલ છે, જેમાં એચપી ગેસ કંપનીના બાટલાનું ગોડાઉન ચલાવતા કેયુરભાઈ પ્રવીણચંદ્ર ગાંધી નાઓ તેઓના ગોડાઉન ઉપર હાજર હતા ત્યારે 3 અજાણ્યા ઇસમો આવી કુલ રૂપિયા 38,000ની લૂંટ ચલાવી છે અને હાલ તપાસ ચાલુ છે.